नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। धोरण 11 साइंस नी अंदर सेप्टर नंबर 3 सुरेख पथ पर गति जेमा अगाउना लेक्चरों में मित्रों आपणे सरेराश वेग सरेराश झड़प विषयनी माहिती मेळवी जेमा आपणे वात करी के भाई जारे कोई वाहन रस्ता पर चालतू होय अने ई रस्तो जो सुरेख होय तो ए रस्ता पर चालता वाहन माटे आपणे एक बिंदु थी लईने बीजा बिंदु वच्चे सरेराश वेग के सरेराश झड़प शोधवी होय तो स्थानांतर पथ लंबाई अने ते माटे लागता समयगाळा ने आधारे मित्रों आपणे सरेराश वेग मेळवा सरेराश झड़प पण मेळवी पण सरेराश झड़प अने सरेराश वेग उपरथी अमुक माहिती आपणने स्पष्ट रीते मळती नथी तो आपणे कदाच आवो प्रश्न पूछाई शके के भाई सरेराश वेग परथी कई कई माहिती मळती नथी। ओके, तो आपणे वात करीए के सरेराश वेग परथी सरेराश वेग परथी कई माहिती मळती नथी। तो मित्रों याद राखो के आवो शॉर्ट प्रश्न एमसीक्यू स्वरूप में पण पूछी शके जेमा तमने ऑप्शन आपवामां आवेला हशे। तो आपणे सौथी पहला के सरेराश वेग उपरथी आपणने कई माहिती मळती नथी मित्रों, तो आपणे जोईए के सरेराश वेग छे एना उपरथी पहली के तेमना परथी सरेराश वेग परथी ओके ए जे पदार्थ से ए पदार्थना गतिपथ एटले के रस्तो जे होय एनो जे वाहन जे पदार्थ जे रस्ता उपर गति करतु होय ए गतिपथ पर तेनू जुदा जुदा समये स्थान नक्की करी शकता नथी। ओके, એટલે આપણે આવું લખાય કે સરેરાશ વેગ પરથી પદાર્થની ગતિપથ ગતિપથ એટલે કે રસ્તો માર્ગ છે એ માર્ગ ઉપર જુદા જુદા બિંદુએ કાપેલું અંતર જાણી શકતા નથી। ઓકે, આપણે કોઈ રસ્તા ઉપર ચાલતા હોઈએ અને એ રસ્તા ઉપર જ્યારે આપણે સરેરાશ વેગ શોધીએ ત્યારે સરેરાશ વેગ માત્ર ને માત્ર યાદ રાખજો કઈ માહિતી આપે તો કે જ્યારે આપણે કોઈ એક શહેર એ થી દાખલા તરીકે આ છે એ અહેમદાબાદ છે અને બી શહેર એટલે દાખલા તરીકે ભાવનગર છે તો જ્યારે આપણે અમદાવાદથી ભાવનગર આવતા હોઈએ ત્યારે સરેરાશ વેગ જે છે એના ઉપરથી માત્ર આપણને આ એ અમદાવાદ અને બી એટલે કે ભાવનગર આ બે શહેરો વચ્ચે વાહન દ્વારા જે કંઈ વેગ પ્રાપ્ત કરેલો હશે ઈ વેગનો બધાનો સરેરાશ કરીને વેગ આપણને મળે છે। જુઓ, દાખલા તરીકે અમદાવાદથી તમે શરૂઆતમાં નીકળો તો તમારો વેગ પ્રારંભમાં શૂન્ય હશે, પછી દાખલા તરીકે કોઈ રસ્તો સારો આવ્યો તો તમારો વેગ છે એ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જશે, વળી ક્યાંક બમ્પ આવ્યો તો તમે પાછા 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી થઈ જશો, વળી પાછો રસ્તો સારો આપ્યો તો દાખલા તરીકે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તમે વાહન ચલાવવા લાગો, ક્યાંક દાખલા તરીકે રેલવેનું ફાટક આવી ગયું તો તમારે ત્યાં ઊભું રહેવું પડે એટલે વેગ શૂન્ય પણ થઈ જાય,
तो मित्रों आप जोई शको छो के अहमदाबाद थी लेने भावनगर सुधीना मार्ग मा तमारा वाहन नो वेग सतत शू थया करो तो के बदलाया करो। तो सरेराश वेग ये शू छे मित्रों, तो के बधाई नो सरवाळो जो करवामां आवे, सरवाळो एटले आपणे आवी रीते थाय के दाखला तरीके 0 + 80 + 20 + 100 + 0 એટલે થાય 200। તો આપણને મિત્રો 200 ટોટલ થયો, કેટલા મૂલ્યો આપણે રીડિંગ લીધા અહીંયા, તો કે 1, 2, 3, 4 અને 5 એટલે ભાંગ્યા 5 કરી નાખો તો આ થાય 200 ભાંગ્યા 5 એટલે થાય આપણને ટોટલ 20 × 5 ઓકે એટલે 4 એટલે 40 આવે જવાબ, કેટલો આવે 40 કિલોમીટર પ્રતિ કલાક। એટલે કે તમારી જે સરેરાશ જે વેગ છે, સરેરાશ વેગ એ કેટલો રહ્યો અમદાવાદ અને ભાવનગર વચ્ચે? 40 કિલોમીટર મિત્રો રહ્યો। એટલે આપણે સરેરાશ વેગ ઉપરથી માત્ર ને માત્ર એ બિંદુથી બી બિંદુ વચ્ચે સમગ્ર માર્ગ ઉપર આપણો જે વેગ રહ્યો એ વેગ આપણને સરેરાશ વેગ તરીકે ઓળખીએ છીએ। એના ઉપરથી આપણને કઈ માહિતી નથી મળતી? તો પહેલી આપણે કીધી કે જુદા જુદા બિંદુએ કાપેલું અંતર, ઓકે માની લો કે તમને એમ કહેવામાં આવે કે ભાઈ અમદાવાદથી તમે 1 વાગ્યે નીકળો, ઓકે અને 2 વાગ્યે તમે કેટલું અંતર કાપેલું હશે, તો એ અંતર આપણને આ સરેરાશ વેગ ઉપરથી માહિતી મળશે નહીં। બીજી કલાકે તમારા દ્વારા કપાયેલું અંતર કેટલું હશે એ આપણે જાણી શકીએ નહીં, એટલે આપણને આ પહેલી માહિતી મળતી નથી। કઈ? તો કે કાપેલું અંતર આપણે જાણી શકતા નથી, ઓકે। બીજું, સરેરાશ વેગ ઉપરથી આપણને જે તે સમયે, ઓકે જે તે સમયે એ વેગનું મૂલ્ય કેટલું હશે એ પણ ખ્યાલ આવતો નથી। એટલે આમ લખાય કે તેના પરથી સરેરાશ, તેના પરથી જે તે સમયે વેગ વિશેની માહિતી મળતી નથી। એટલે કે ઉદાહરણ આપું તમને કે અમદાવાદથી ભાવનગર વચ્ચેના રસ્તામાં તમારે એમ કેવું હોય કે ભાઈ મારે 1 વાગે નીકળું, તો 1 અને દાખલા તરીકે 15 મિનિટ હોય, તો 1 અને 15 મિનિટે અથવા 1 અને 30મી મિનિટે એટલે કે 1.5 વાગ્યે વાહન કેટલી ઝડપથી ગતિ કરે છે કે કેટલા વેગથી ગતિ કરે છે એની માહિતી મળતી નથી, ઓકે કોના ઉપરથી નથી મળતી? સરેરાશ વેગ ઉપરથી આપણને જે તે સમયે વેગની માહિતી મળતી નથી, જે તે પદાર્થ કયા વેગથી ગતિ કરે છે એની માહિતી મળતી નથી। બીજું કે વાહનનો ગતિમાર્ગ, ઓકે પદાર્થનો ગતિપથ પણ નક્કી કરી શકતા નથી, કે પદાર્થ કેવા માર્ગે ગતિ કરે છે, એ ગતિ સુરેખ માર્ગ છે, વક્રાકાર માર્ગ છે કે દોલન ગતિ છે, શાક ગતિ છે કે રેખીય ગતિ છે, આવી ગતિ અંગેનો કોઈ ખ્યાલ આપણને મળતો નથી। એટલે ગતિપથ પર ગતિ છે એ આપણે જાણી શકતા નથી, ઓકે એટલે ગતિપથ પણ નક્કી કરી શકતા નથી મિત્રો। તો આ 3 મુદ્દાઓ એવા છે જેમાં આપણે સરેરાશ વેગ ઉપરથી આ માહિતી મળતી નથી। તો પ્રશ્ન એવો થાય કે આપણે એ જાણવાની ઈચ્છા હોય તો શું કરવું? સરેરાશ વેગ ઉપરથી મિત્રો આપણે આ વસ્તુઓ 3, એક તો કાપેલું અંતર નથી જાણી શકતા, પછી જે તે સમયે વાહનનો વેગ નથી જાણી શકતા,
अने गति पथ नो प्रकार ओके आ प्रकार जाणी नथी शकता तो आटली वस्तु आपणे जाणवू होय तो शुं करवू जोईए तो एना माटे आपणे एक थियरी આગળની ભણવાની છે જે તત્કાલીન વેગ છે મિત્રો આ તત્કાલીન વેગ વિશેની માહિતી આપણે મેળવીશું તો તત્કાલીન વેગની માહિતી આપણે જોઈએ મિત્રો આ તત્કાલીન વેગ વિશે ચર્ચા કરીએ તો કઈ રીતે આપણને તત્કાલીન વેગ એ આ માહિતી પૂરી પાડે છે એના માટે જોઈએ મિત્રો તત્કાલીન વેગ તત્કાલીન વેગ બીજી ભાષામાં એને તાક્ષણિક વેગ અથવા તત્કાલ વેગ પણ કહેવાય તો આવા જુદા જુદા નામોથી મિત્રો આપણે એને ઓળખી શકીએ કે તત્કાલીન વેગ તાક્ષણિક વેગ વિશે આપણે સમજાવવું હોય તો કેવી રીતે મિત્રો આપણે સમજાવીએ તો કે જ્યારે કોઈ પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય અને પદાર્થના સરેરાશ વેગ પરથી તેના ગતિ માર્ગ પરના આપેલા બિંદુઓએ આપણે જો તેનો વેગનું મૂલ્ય અને વેગની દિશા જાણવી હોય તો તમને પ્રશ્ન એવો થાય કે ભાઈ સરેરાશ વેગ સદિશ રાશિ છે તો સદિશને દર્શાવવા માટે મિત્રો મૂલ્ય અને દિશાની જરૂર પડે પણ આપણે તત્કાલીન વેગ ઉપરથી એ વેગની જ્યાં માહિતી જે ધન કે ઋણ છે એ મેળવી શકતા નથી એના માટે આપણે જોઈએ કે જ્યારે અનિયમિત ગતિપથ પર પદાર્થ દ્વારા થતી ગતિમાં સરેરાશ વેગ પરથી પદાર્થના વેગનું મૂલ્ય અને દિશા મળતા નથી આ માટે તત્કાલીન વેગ ને વ્યાખ્યાયિત કરવામાં આવે છે મિત્રો ઓકે તત્કાલીન વેગને આપણે વ્યાખ્યાયિત કરીએ તો તત્કાલીન વેગ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે તો આપણે જોઈએ કે સરેરાશ વેગના જ્યારે આપણે ખૂબ જ અતિ સૂક્ષ્મ ભાગ હોય એવા અતિ સૂક્ષ્મ સ્થાનાંતર માટે જ્યારે આપણે એનો સમયગાળો અને એનું સ્થાનાંતર છે એનો ગુણોત્તર મેળવીએ ત્યારે આપણને સર તત્કાલીન વેગ મળે છે તો આપણે જોઈએ કે આ ડેફિનેશન અહીં આપીએ આપણે તત્કાલીન વેગની તો પદાર્થના ગતિપથ પર અતિ સૂક્ષ્મ સ્થાનાંતર એટલે કે એને આપણે કહીએ ડેલ્ટા એક્સ અને સમયગાળા એટલે કે ડેલ્ટા ટી ના તત્કાલીન મૂલ્ય લેવું હોય તો આપણે એનું કલનશાસ્ત્ર એક ગણિતની અંદર શાખા આવે છે મિત્રો તો એ શાખા વડે આપણે એનું ક્ષણિક મૂલ્ય ખૂબ ટૂંકું મૂલ્ય જેને કહેવાય આવું ક્ષણિક મૂલ્ય લેવા માટે
આપણે એ કલનશાસ્ત્રથી એનું વિકલન કરીશું અને વિકલન કરવાથી આપણને જે વેગ મળે અથવા જે સરેરાશ વેગ મળે એ સરેરાશ વેગને આપણે તત્કાલીન વેગ તરીકે ઓળખીશું. એટલે ડેફિનેશનમાં લખું છું કે પદાર્થના ગતિપથ પર અતિ સૂક્ષ્મ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળા અથવા સમયગાળાના વિકલન ફળ, એવો પણ શબ્દ વાપર્યો કે વિકલન ફળ વડે મળતા સરેરાશ વેગને તત્કાલીન વેગ કહે છે. ફરી વખત મિત્રો સમજી લેજો તત્કાલીન વેગની ડેફિનેશન, કે કોઈ પણ પદાર્થ દ્વારા થયેલું સ્થાનાંતર એટલે કે ડેલ્ટા એક્સ અને એ સ્થાનાંતર થવા માટે લાગતો સમયગાળો એટલે કે ડેલ્ટા ટી, એ બંનેના ગુણોત્તરનું શું કરવાનું? તો કે વિકલન કરવાનું. અને વિકલન કરવાથી આપણને જે સરેરાશ વેગ મળે એવા વેગને આપણે મિત્રો કહેશું તત્કાલીન વેગ. તો આપણે જોઈએ કે તત્કાલીન વેગને કેવી રીતે વ્યાખ્યાયિત આપણે કરવો છે. તો આપણે લખીએ કે કલનશાસ્ત્ર પરથી વિકલન લઈ તત્કાલીન વેગ મેળવી શકાય, જેના માટે વિકલનનો સંકેત છે એ પણ આપણે જોઈશું કે વેગને આપણે તત્કાલીન વેગ છે એને આવી રીતે દર્શાવીશું. તત્કાલીન વેગ, ઓકે, તત્કાલીન વેગ, જેને સંકેતમાં હવે આપણે કાંઈ ઉપર કે સગડિયા કાઉન્સમાં લેશું નહીં, માત્ર વી વડે દર્શાવીશું. તો વી બરાબર લિમિટ, ઓકે, ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, અને શું વંચાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ઇન્ટુ ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી. આ કલનશાસ્ત્રમાં લક્ષ લીધું કહેવાય, અને શું કહેવાય? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી નું લક્ષ, ઓકે. આ લક્ષ લીધું આપણે, એનો કોઈ ચોક્કસ મર્યાદિત ભાગ આપણે પસંદ કર્યો. હવે આ આપણે આને તો સરેરાશ વેગ કહેતા જ હતા, ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનાંતર અને ડેલ્ટા ટી એટલે કે સમયગાળો, ઓકે, જે આપણે અગાઉ આવું ભણ્યા કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. પણ આનું શું કરી નાખ્યું? તો કે લક્ષ લઈ લીધું, ઓકે, લક્ષ એટલે કે વિકલન કરી નાખ્યું. એટલે કે આને જો આપણે દર્શાવવું હોય તો આવી રીતે પણ દર્શાવાય, ડી એક્સ બાય ડી ટી, ઓકે. અને આ ડીએક્સ બાય ડીટી જે છે એ ખરેખર શું છે? આને વંચાય આવી રીતે કે એક્સનું, એક્સ એટલે કે સ્થાનાંતર, ઓકે, સ્થાનાંતર નું સમય એટલે ટી, ઓકે, સમયની સાપેક્ષ વિકલિત અથવા વિકલન, જેને મિત્રો આપણે સરેરાશ વેગ કહેવાય. પણ આ જે સરેરાશ વેગ મળ્યો એને આપણે મિત્રો શું કહેશું? તત્કાલીન વેગ. હવે તત્કાલીન વેગને સંકેતમાં આપણે આ જો આ જે ડીએક્સ બાય ડી ટી કર્યું તો આમ દર્શાવે, ડીએક્સ બાય ડી ટીને સંકેતમાં આપણે મિત્રો આવી રીતે પણ લખી શકીએ કે એક્સ બનાવવાનો
અને એક્સની ઉપર જો એક ટપકું દોરવામાં આવે તો એને એવું વંચાય કે એક્સનું સમયની સાપેક્ષ એક વખત વિકલન. જો એક્સની ઉપર બે ટપકા હોય તો એનો મતલબ એવો થાય કે અહીંયા સ્થાનાંતરનું સમયની સાપેક્ષ બે વખત વિકલન છે. પણ અહીંયા આપણે માત્ર ને માત્ર તત્કાલીન વેગની અંદર સ્થાનાંતરનું એક જ વખત વિકલન છે. બીજું તમને પ્રશ્ન એવો થાય કે ભાઈ ડી બાય ડી ટી, ઓકે, તો આ જે છે એ વિકલનનો સંકેત છે. ઓકે, અહીંયા એક્સ મૂકીએ તો એક્સની સાપેક્ષે ટીની સાપેક્ષ એક્સનું વિકલન, અહીંયા આપણે કોઈ બીજી ભૌતિક રાશિ મૂકીએ તો એની સાપેક્ષ એનું વિકલન મળે. એટલે આ ડી બાય ડી ટી અથવા ડી કોઈ પણની સાપેક્ષ તમે વિકલન કરી શકો. ઓકે, તો આ વિકલનનો સંકેત છે. જેમ સરવાળા માટે પ્લસ હોય, બાદબાકી માટે માઇનસ હોય, ગુણાકાર માટે ક્રોસ હોય કે ભાગાકાર માટે સિમ્બોલ હોય, એમ વિકલન માટે મિત્રો આ સંકેત છે. એનો જે એકમ છે એ પણ આ જ રીતે છે. તો કલનશાસ્ત્રની ભાષામાં આપણે તત્કાલીન વેગને આવી રીતે વંશીશું કે ભાઈ સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલિત એ જે આપણને મળે એને શું કહેશું? તત્કાલીન વેગ. અને એ વેગ આપણને જે તત્કાલીન વેગ વેગ જે તે સમયે પદાર્થનું સ્થાન કે ક્યાં હશે, સ્થાન, વેગ, ઓકે, અને ગતિપથ નો પ્રકાર નક્કી કરે. આપણને સરેરાશ વેગ ઉપરથી શું, તત્કાલીન વેગ ઉપરથી શું માહિતી મળી જશે? તો કે જે તે સમયે, કે ભાઈ દાખલા તરીકે 5મી સેકન્ડે તે પદાર્થનો વેગ કેટલો છે, તો એ જાણવા માટે આપણને તત્કાલીન વેગ ઉપયોગી થશે. ઓકે, 10મી સેકન્ડે કેટલો વેગ હશે, કે 1 કલાકમી સેકન્ડ કે 1 કલાક જ્યારે થઈ હોય ત્યારે એનો વેગ કેટલો છે પદાર્થનો, એ પણ આપણને તત્કાલીન વેગ ઉપરથી માહિતી મળે છે. અને એના માટે મિત્રો આપણે બે પદ્ધતિઓને સમજવાની છે તત્કાલીન વેગ માટે, જેમાં આપણને બે રીતથી, એટલે અહીં લખું છું કે તત્કાલીન વેગ કોઈ પણ નિયમિત કે અનિયમિત પદાર્થ માટે, કોઈ પણ પદાર્થ માટે બે પદ્ધતિઓ વડે મેળવી શકાય. જેમાં પહેલી જે પદ્ધતિ છે મિત્રો એ આલેખની રીતે, ઓકે, આલેખની રીતથી મિત્રો આપણે તત્કાલીન વેગ મેળવી શકીએ. અને બીજી સંખ્યાત્મક પદ્ધતિ વડે, સંખ્યાત્મક પદ્ધતિ વડે આપણે તત્કાલીન વેગ છે એ મેળવી શકીશું. તો આ બંને પદ્ધતિઓને આપણે જ્યારે વિસ્તૃત સમજીએ ત્યારે આપણને ખરેખર વાસ્તવમાં જે કંઈ તત્કાલીન વેગ વિશેની માહિતી છે એ મળશે. અને એના માટે હું બે સરસ ઉદાહરણ સમજાવીશ પાછળના લેક્ચરોમાં, જેમાં તમને ફરી વખત તત્કાલીન વેગને આપણે ટૂંકમાં રિવાઇન્ડ કરી અને ત્યારબાદ આ બંને પદ્ધતિઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આટલું વસ્તુ એક તો ખાસ તમે યાદ રાખજો મિત્રો કે તત્કાલીન વેગ શું છે, એને કેવી રીતે શા માટે વ્યાખ્યાયિત કરવું પડ્યું. તો યાદ રાખો કે તત્કાલીન વેગ એટલા માટે વ્યાખ્યાયિત કરવું પડ્યું કે એના વડે આપણને ગતિનો પ્રકાર,
જેતે સમયે પદાર્થનો વેગ અને ગતિ પથ પર કાપેલું અંતર એ માલુમ પડે છે અથવા ખબર પડી શકે છે, એટલા માટે એને વ્યાખ્યાયિત કરવું પડ્યું. એની જે દિશાઓ છે, ધન ઋણ કે કેવી દિશામાં છે એ આપણે માહિતી છે એ મેળવી હોય તો પણ આપણે તત્કાલીન વેગ વિશે સરસા કરીએ તો આપણને એની દિશા પણ મેળવી શકીએ છીએ. તો આ હેતુથી આપણે આ ઉપયોગ કરીશું, જેમાં બંને પદ્ધતિઓને આપણે પાછળના લેક્ચરોમાં નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ તત્કાલીન વેગ છે એ ટૂંકમાં સમજી અને ત્યારબાદ આપણે બંને પદ્ધતિઓને વિસ્તૃતપૂર્વક સમજીશું. જય સ્વામિનારાયણ.